યુવા કોળી સમાજ ગુજરાત સંગઠન દ્વારા સમાજના આગેવાનો એવા રસિક ચાવડા પર પોલીસ દ્વારા ખોટી અરજી બાબતે અપાતા શારીરિક અને માનસિક ત્રાસના મુદ્દે ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોળી સમાજના આગેવાન અને જાગૃત પત્રકાર એવા રસિક ચાવડા સામે હાઇવે રોડનું કામ કરનાર એજન્સી દ્વારા કરવામાં આવેલ પોલીસમાં ખોટી અરજીના કારણે તેમણે શારીરિક અને માનસિક ત્રાસ પહોંચી રહ્યો છે, જે અંગે યુવા કોળી સમાજ સંગઠને મામલતદારને આવેદનપત્ર આપી જવાબદાર એવા એજન્સીઓ અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જય કોળી સમાજ. અમારા ઉના તાલુકાના જાગૃત યુવા આગેવાન અખિલ ભારતીયના મહામંત્રી ગુજરાત પ્રદેશના રચિકભાઈ સાવડાએ કાગવદરથી ઉના નેશનલ હાઇવે જે નીકળ્યો છે એ નેશનલ હાઇવેમાં ઉસ અધિકારીઓને ફરિયાદ કરી હતી. તો આ ફરિયાદ જે નેશનલ હાઇવે ડામર રોડમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે એ અયોગ્ય ડામર રોડ છે, અયોગ્ય મટીરિયલ વાપરવામાં આવે છે, આવી તટસ્થ તપાસ રસિકભાઈ સાળા દ્વારા માંગવામાં આવી હતી. તો આ માંગણી કરવાથી જે રોડના કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરે રસિકભાઈ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી છે. તો લોકોને જાગૃત કરવા અને માંગણી કરવી એ અમારો મૂળભૂત અધિકાર છે. આ તટસ્થ તપાસ થવી જોઈએ એવી રસિકભાઈની માંગ હતી. તો આની માટે ઉના પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે, તરત પરત ખેંચવામાં આવે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે ગારિયાધાર યુવા સંગઠન કોળી સમાજ વતી તો આની તટસ્થ તપાસ વિજયભાઈ રૂપાણી કરાવે એવી આશા સાથે વિનંતી કરવી છીએ. જો આની તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી સિંજા માર્ગે કોળી સમાજ ગુજરાતના તમામ યુવાનો ગાંધી સિંજા માર્ગે ઉગ્ર આંદોલન કરશે એવી શિમકી આપવી છીએ. ગારિયાધાર વતી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સુવિધા.